નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યો પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે જે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીને જે સંલગ્ન છે લોક ભારતી મહાવિદ્યાલય સણોસરા, એની અંદર છે BRS માટેના પ્રવેશ ફોર્મ ચાલુ થઈ ગયા છે, જેની આજના વિડીયોની અંદર આપણે તમામ માહિતી જોવાના છીએ. એ પહેલા જો તમે અમારી ચેનલ એજ્યો પ્રવાસની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં દેખાતા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ સિલેક્ટ આપી દો, જેથી કરી આવી અવનવી માહિતી આવે એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, જે ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન લોક ભારતી મહાવિદ્યાલય સણોસરા ખાતે આવેલી છે, એમાં BRS માટેના એડમિશન ફોર્મ ચાલુ થઈ ગયા છે, જેની આપણે તમામ માહિતી જોઈએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે કોર્સનું નામ, તમારે BRS કરવું હોય, જે ગ્રામ સેવકમાં ફોર્મ ભરવા માટે BRS ની જરૂર પડે છે, BRS કરવું હોય તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું ખૂબ જરૂરી છે, જેના હાલમાં ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે. પ્રવેશ મેળવવા માટેની લાયકાત છે મિત્રો ધોરણ 12 પાસ, એમાં ભાઈઓ માટે છે 50% હોવા જોઈએ 12મા ધોરણની અંદર, બહેનો માટે 45% હોવા જોઈએ ધોરણ 12ની અંદર, અને SC ST કેટેગરીના ઉમેદવારો છે એને 5% વધારાની છૂટછાટ મળશે. એટલે કે જો ભાઈઓ હોય તો એને 45% SC ST કેટેગરીના ઉમેદવારો ભરી શકશે, અને બહેનો હોય તો 40% અંદર, જો એને 40% કરતાં વધારે હોય તો એવી બહેનો ઉમેદવારો અરજી કરી શકશે. મિત્રો, ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે, તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, જેના ફોર્મ છે એ 6/6/2022 રોજ ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 16/6/2022, જેની વેબસાઇટ વિશે આપણે વાત કરી લઈએ, www.lokbharti.org. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તો જ તમે આમાં પ્રવેશ મેળવી શકશો. મિત્રો, વાત કરીએ આપણે પ્રવેશ પ્રોસેસ કઈ રીતે હશે એની, તો તમારે સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કોલેજ દ્વારા એ બધા જ ફોર્મની ચકાસણી કરવામાં આવશે, પછી છે એ ધોરણ 12ના ગુણાંકનના આધારે તમને પ્રવેશ આપવામાં આવશે, અને વિષયની ફાળવણી પણ ધોરણ 12ના ગુણના આધારે આપવામાં આવશે. આ અંગે મિત્રો તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમારે સંસ્થાના નોટિસ બોર્ડ અથવા તો સંસ્થાની જે વેબસાઇટ છે www.lokbharti.org, જો મિત્રો તમારો વારો આવ્યો હોય તો વેબસાઇટ ઉપર મેરિટ મૂકવામાં આવે એના આધારે જ તમારે રૂબરૂ પ્રવેશ મેળવવા માટે જવાનું થશે. અત્યારે તમારે રૂબરૂ નથી જવાનું, માત્ર ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ આપી દેવાનું છે. પછી મિત્રો, કોલેજ દ્વારા જે ફોર્મની ચકાસણી કરી અને ધોરણ 12ના જે મેરિટના આધારે જ તમને પ્રવેશ આપવામાં આવશે. એટલે મિત્રો, તમારે વેબસાઇટ છે એ વારંવાર એટલે દરરોજ જોતું રહેવાનું, જેથી કરી તમારે એડમિશન મળે તો તમે રૂબરૂ જઈ અને પ્રવેશ મેળવી શકો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અવશ્યથી કરજો, અને અમારી ચેનલ એજ્યો પ્રવાસને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી કરી આવી અવનવી માહિતી આવે એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.